बनासकांठाना कांकरेज तालुकामां आम आदमी पार्टीना नेताओ द्वारा कोरोना महामारीमां स्वजनोना गुमावनार लोकोने सांत्वना आपीने स्वर्गस्थ आत्माने श्रद्धांजलि अर्पण करवामां आवी हती। त्यारे आम आदमी पार्टीने आवकारवा भाजप कोंग्रेसथी त्रस्त जनमेदनी उमटी हती। तेमज योजायेली आ सभामां कोरोना गाइडलाइननुं सरेआम भंग थतुं जोवा मळ्युं हतुं। कोरोना महामारी में घणा बधा लोकोए पोताना स्वजनोने गुमाव्या छे। तेनु लक્ષીને गत रोज पाटण जिला लोकसभा मतविस्તારના कांकरेज तालुकाना आकोली तथा खोड़ा मुकामे आम आदमी पार्टीनी सभा योजाई हती। त्यारे प्रथम दीकरीओ द्वारा कुमकुम तिलक करीने मेहमानोनुं स्वागत करवामां आव्युं हतुं। ત્યારબાદ સભા સંબોધન કરતા ભીમભાઈ ચૌધરી, ઉપાધ્યક્ષ ગુજરાત આમ આદમી પાર્ટી, ઈશુદાન ગઢવી, વિજય સુવાડા, પ્રશાંત પટેલ તેમજ પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ નવીન પટેલ અને કાંકરેજ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ દાદુજી રાનીરાજ સહિત અન્ય ગામોમાંથી લોકો કાર્યક્રમમાં જોડાયા હતા। ઈશુદાન ભાઈ ગઢવીએ કોરોના કટોકટીમાં મૃત્યુ પામેલા લોકોને ભાજપ સરકાર દ્વારા કોઈને પણ વળતર ચૂકવવામાં ન આવતા ભાજપ પર પ્રહારો કર્યા હતા અને ભૂસ્યા કહીને સંબોધન કર્યું હતું। જેમાં વિજય સુવાડાએ પોતાના કલાકાર તરીકેની આગેવાની શૈલીમાં હાથ ના કર્યા હૈયે વાગ્યાનું ગીત ગાયું હતું, જેમાં ભાજપ સરકારે ભરોસો ન રાખ્યો, તું જાણે ને જાણે માતા જેવા ગીત ગાઈને લોકોના દિલ જીતી લીધા હતા। જોકે 2022ની ચૂંટણીમાં પડઘમ વાગી રહ્યા છે, ત્યારે હવે કોરોનાની ત્રીજી લહેરમાં જે ચૂંટણી ઢંઢેરો જાહેર થવાની શક્યતા છે, ત્યારે હવે ગુજરાતમાં પણ આ વખતે ત્રિપાંખીઓ જંગ જામશે। એમાં કોઈ બેમત નથી, પરંતુ ખોડા મુકામે શ્રદ્ધા સુમન અર્પણ કરીને અંદાજે 18 થી 20 જેટલા લોકોએ આમ આદમી પાર્ટીના કેસ ધારણ કરીને ભાજપ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો। ત્યારે હવે કાંકરેજ તાલુકામાં આવેલા અચાનક આમ આદમી પાર્ટીના નેતા કાર્યકરો દ્વારા આવનારા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાની તાકાત વધારવા માટે અત્યારથી જ કમર કસી લીધી છે। જોકે આકોલીમાં અંદાજે 200 થી વધુ લોકો સભામાં હાજર રહ્યા હતા, ત્યારે ખોડા મુકામે બનાસ ડેરી સામે ગામના ગુંદરે પટેલ સમાજ મોટી માત્રામાં ઉમટી પડ્યો હતો, જેમાં આમ આદમી પાર્ટી દ્વારા નવા કાર્યકરોને ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા હતા અને પક્ષને મજબૂત બનાવવા માટે ઓનલાઈન નોંધણી કરવા માટે મોબાઈલ નંબર આપવામાં આવ્યો હતો, જેમાં હવે આવનારા 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે। ત્યારે બંને પક્ષોને આમ આદમી પાર્ટી નુકસાન કરીને બાજી મારી લે તો ગુજરાતમાં પરિવર્તન થઈ શકે છે। જોકે હજુ સુધી આવનારા સમય જ બતાવશે કે જ્ઞાતિવાદ ચાલશે કે ખેડૂત કે પેટ્રોલ ડીઝલના ભાવ વધારો થયો છે, તેવા અનેક ફેક્ટરો કામ કરશે। જોકે કોરોના મહામારીમાં સ્વજનોના પરિવારો સાથે જે રીતે અન્યાય થયો છે તેવા સમયે સરકાર દ્વારા હાથ અદ્ધર કરી દીધા હતા અને હવે ત્રીજી લહેર માટે એડવાન્સમાં સ્મશાન ગૃહમાં સગડીઓ અને લાકડા ખડકી દેવામાં આવ્યા છે। જોકે લોકોને ભાજપ સરકાર દ્વારા બીક લાગે એવી રીતે કામગીરી કરીને ફરમાવીને માસના નામે કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે। એની પાછળ ફક્ત એક જ વાત છે કે ચૂંટણી લડવા માટેની તૈયારી કરી લીધી છે અને હવે તો ગુજરાત સરકારથી પોલીસો અને કર્મચારીઓ પણ કંટાળી ગયા છે। રોજ રોજ નવા નિયમો રાતોરાત બનાવવા અને બદલી નાખવા માટે ટેવાયેલા ભાજપ સરકાર સામે આમ આદમી પાર્ટીએ પ્રહારો કરતા જણાવ્યું હતું કે ઉતાવળું બોલો અને જૂઠું બોલોનો ઉપયોગ કરીને લોકોને ભાજપ ગુમરાહ કરીને પોતાનો રોટલો શેકવા નત નવા કિમિયા અપનાવી રહ્યાનું મંતવ્ય પ્રમાણે શાબ્દિક પ્રહારો કર્યા હતા। આ સભામાં ઘણા બધા લોકો ઉમટી પડ્યા હતા, પરંતુ કોઈએ માસ્ક પહેર્યું ન હતું, તેમજ સરકારની કોરોના ગાઈડલાઈનનું સરેઆમ ભંગ થતું જોવા મળ્યું હતું। બિલકુલ, જનસંવેદના મુલાકાત આજે બનાસકાંઠા જિલ્લામાં પહોંચી છે। બનાસકાંઠા જિલ્લામાં અમે જે પણ મૃત્યુ પામ્યા કોરોનામાં, શ્રદ્ધાંજલિ પાઠવી છે, એમના પરિવારને સાંત્વના પાઠવી છે, અને પરિવારની જે બધી સરકારની યોજનાઓ છે એ યોજનાઓની ગુજરાત સરકાર પાસે માંગ કરી છે, એની તરફ અમારી 2023માં સરકાર બનશે તો અમે કરીશું। પરંતુ બનાસકાંઠા જિલ્લામાં અભૂતપૂર્વ પ્રતિસાદ લોકોનો મળ્યો છે। આજે આકોલી ગામમાં અને ખોડા ગામમાં અંદાજે 1000થી વધુ લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો છે। મિત્રો, આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે જનસેલાબ ઉમટ્યો છે, એનો ગર્વ પણ થઈ રહ્યો છે, કારણ કે ભાજપ અને કોંગ્રેસ ઉપરથી લોકોને વિશ્વાસ ઉઠી ગયો છે। ભાજપ જે રીતે 27 વર્ષના શાસનમાં લોકોને 100 રૂપિયે પેટ્રોલ ડીઝલ પહોંચાડી, મોંઘવારી આસમાને પહોંચાડી, સ્કૂલો બંધ કરી અને જે રીતે આખો ત્રસ્ત લોકોને કરી દીધા છે, એ જ રીતે કોંગ્રેસ વિપક્ષ તરીકે નબળી રહી, કોંગ્રેસને પણ લોકો ઈચ્છી નથી રહ્યા અને ભાજપ કોંગ્રેસના સારા આગેવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને મોટી સંખ્યામાં, મેં કહ્યું, 1000થી વધુ લોકો આજે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરે છે, જેનો અમને આનંદ છે। ભગવાન રાયગોર સાથે રાજગજ્ય, લાઈવ ગુજરાત ન્યૂઝ, કાંકરેજ।